दूसरा सरनाथ को कबाब नाका थी पुलिस स्टेशन सुथिन रोड अति बिस्मर हालत में बगसरा नगर पालिका द्वारा सरकार में रजूआत करवाना अंत सरकार मार्ग ने मकान विभाग द्वारा रोड 5,30,00,000 उपरांत ग्रांट मंजूर करता जेनु खातमुहूर्त बगसरा नगर पालिका प्रमुख हसीलाबेन पाथर उपप्रमुख नितेश भाई डोडिया सहित महानुभाव की उपस्थिति में रोड नु खातमुहूर्त कर आ रोड एटलो बिस्मार हालत में है कि शहरी जनता तोवा पुकारी गई थी तरह चौमा की ऋतु में तो रोड पर जाने दरियो फरी वड़ियों हो हालत जोवा मळी हती। पानी भराई जवानी आ परिस्थिति ने ध्यान में राखी नगरपालिका प्रमुख उपप्रमुख द्वारा सरकार में अनेक वक्त रजूआत करवाना अंत सरकार द्वारा रोड मंजूर करने की खातरी आपता आगामी दिवसों में नगरपालिका की मेली कारोबारी समिति में आ रोड ने बहाली आपने आ रोड मंजूर करने सरकार ने अनुरोध करो तो हाल एक वर्ष पर मंजूर थयेलो हतो परंतु कोरोना वायरस की महामारी में जेना संजोगों जोईने ध्यान में राखीने रोड नु खातमुहूर्त मोड़ू थयुं हतुं। परंतु हाल रोड नु खातमुहूर्त थता बगसरानी जनतामां पण खुशी छे त्यारे हाल कर्मचारीओ पण उपस्थित रह्या हता त्यारे शहर भाजप प्रमुख एवी रेबड़िया आ रोड सारो बने ते माटे पण तंत्रने ताकीद करी हती। आगामी दिवसोमां रोड नु काम जल्दी पूर्ण करवामां आवशे अने रोड सारो बने ते माटे पण लोकोए जागृति दाखवी तेवी पण लोकोने अपील करवामां आवी हती। बगसरा हार दशम एवं पोलिस स्टेशन थी कुकाव नाका अने कुकाव नाका थी स्वामीनारायण मंदिर बगसरा महत्व रोड नु आज खातमुहूर्त नगरपालिका प्रमुख रसीलाबेन अने शहर तमाम आगेवानोनी वच्चे आज संपन्न थयुं। आ कुल लगभग 1.4 मीटर जेटलो लंबाई किलोमीटर लंबाई आ रोड छे 4 કરોડ અને લગભગ 56 લાખ રૂપિયા જેવીની રકમ આ રોડની પાછળ ખર્ચાવવાની છે। 2 એજન્સીઓ આ રોડનું કામ કરવાના છે। નગરપાલિકાએ સાથોસાથ અપાસરા 4 રસ્તાથી પોલીસ સ્ટેશન સુધી જે નો રસ્તો છે અને જે પેટ્રોલ પંપે પૂરો થાય છે ત્યાં વરસાદી પાણીના નિકાલની પણ 56 લાખ રૂપિયાના ખર્ચે એ પાઇપલાઇન પણ આ સાથે નાખવામાં આવે છે। આમ કુલ લગભગ 5 કરોડ અને 10 લાખ રૂપિયાનો આખો પ્રોજેક્ટ છે। 6 માસ માં આ કામ પૂરું કરવાનું છે। બગસરાના લોકોની વર્ષો જૂની જે માગણી હતી કે બગસરાનો મુખ્ય રોડ જે છે એ સિમેન્ટ રોડ બનવો જોઈએ ને એ આજે જ્યારે બની રહ્યો છે ત્યારે સમગ્ર શહેરમાં ખુશી છે। અમને પણ આનંદ થાય છે કે અમારી સત્તા વખતે અમારી બોડી વખતે આ રોડનું કામ થયું છે। ભારતીય જનતા પાર્ટીના યશસ્વી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ આજથી 1 વર્ષ પહેલાં આ રોડ બગસરા નગરપાલિકાને છોડ્યો અને 5 કરોડ અને 10 લાખ રૂપિયા જેવી ગ્રાન્ટ આજે જ્યારે નગરપાલિકાને આપીને અમને આ રોડનું ખાતમુહૂર્ત કર્યું છે ત્યારે બગસરાની જનતાને હું ખાતરી આપું છું કે આવનારા દિવસોમાં બગસરાનો સર્વાંગી વિકાસ એ બગસરા નગરપાલિકા દ્વારા થવાનો છે। અવનવા પ્રોજેક્ટો ટૂંક સમયમાં ફરીથી શરૂ થવાના છે ત્યારે બગસરાની જનતાને પણ ખૂબ અભિનંદન આપું છું કે અમને આ રોડમાં જે ધીરજ ખાઈમી અને આજે એ ધીરજના ફૂલ જ્યારે આપણે ચાખી રહ્યા છીએ ત્યારે બગસરાની જનતાને પણ અભિનંદન આપું છું। આ 1 વર્ષ પહેલા રોડ જે મંજૂર થયો હતો ને 1 વર્ષ બાદ આનું ખાતમુહૂર્ત થયું તો તે વિશે શું કહેવાનું? છેલ્લા 5 મહિનાથી આપણે બધા જોઈ રહ્યા છીએ કે કોરોનાની જે પરિસ્થિતિ છે નહીતર લગભગ 4 મહિના પહેલા જ આ રોડનું ખાતમુહૂર્ત કરવાનું હતું પરંતુ કોરોનાને કારણે આ રોડ આપણે શરૂ નહોતા કરી શક્યા। પરંતુ આજે જ્યારે અમે આ રોડનું ખાતમુહૂર્ત કર્યું ત્યારે ખાતરી છે કે દિવાળી સુધીમાં લગભગ આપણે કામ આ પૂરું કરશું। આ રોડ સારો બને એ બાબતે શું કહેશો? આ રોડની થિકનેસની વાત કરું તો લગભગ 1.5 ફૂટ જેટલી ખોદાઈ થશે એમાં 8 ઇંચ જેટલું PCC અને 8 ઇંચ જેટલું CC થશે। નીચે સળિયા એટલે કે સંપૂર્ણ જે નેશનલ હાઈવે હોય એની ડિઝાઇન આખી હોય એટલે આ રોડને લગભગ 20 વર્ષ સુધી કાંઈ નહીં થાય।